Good morning everyone. I hope you all are fine. So here I welcome you at our second lecture. So friends, so far we have seen that Charlie who is our main character uh, has entered into the third level by mistake. Actually there is no third level. There is nothing like third level but he considers that he he thinks that he सी थर्ड लेवल ही सीज थर्ड लेवल एंड अबाउट दिस टॉक्स टू हिज वाइफ लुइसा एंड हिज फ्रेंड सैम हु इज़ साइकैट्रिस्ट बाय प्रोफेशन और वो दोनों उसे कहते हैं कि भाई उसका जो फ्रेंड है वो सैम खास करके वो कहता है कि तुम ये दुनिया की जो रियलिटी है उससे भाग रहे हो उससे अपना पीछा छुड़ाना चाहते हो लेकिन चार्ली कहता है कि ऐसा नहीं है भाई ये मेरी कोई हॉबी नहीं है वैसे तो मेरे ग्रैंडफादर थे वो भी स्टैम्प कलेक्शन किया करते थे लेकिन क्या हम कह सकते हैं कि वो दुनिया की दुनियानी रियलिटी दुनियानी वास्तविकता थी दूर ही रहा था यू न कहवा इनफैक्ट ही वॉज़ द हैप्पीएस्ट पर्सन पछी હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આ લેસનની અંદર આપણે જોઈ ગયા કે તે અમુક સ્ટ્રેઇન્જ લોકોના કોન્ટેક્ટમાં આવે છે ત્યારબાદ આપણે એ પણ જોયું લાસ્ટ પેરાગ્રાફમાં કે અમુક લોકો અને વિચિત્ર મૂછો હતી તેમજ એક અખબાર માટે જે સેલ્સ બોય હોય ન્યૂઝપેપર બોય બરાબર છે એના કોન્ટેક્ટમાં પણ એ આવ્યો એમાં એણે એક છાપું પણ જોયું એ છાપુ હકીકતમાં જૂન ઇલેવન્થ બરાબર ને જૂન ઇલેવન એટીન નાઇન્ટી ફોરનું હતું દેટ યુ કેન સી રાઈટ ઓન ધ સ્ક્રીન બરાબર છે તો હવે આગળ શું થાય છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો આઈ ટર્ન ટુવર્ડ ધ ટિકટ વિન્ડોઝ નોવિંગ દેટ હિયર On the third level at Grand Central I could buy tickets that would take Lusa and me anywhere in the United States we wanted to go. Have, have main character Mr Charlie. તે તેની વાઈફ સાથે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને જઈ ચડે છે અને ત્યાં આગળ ટિકિટ વિન્ડો આગળ જાય છે અને એને એમ લાગે છે કે ત્યાંથી તેને એ ટિકિટ મળી રહેશે અને ગમે ત્યાં જવાની અને ખાસ કરીને એને જો ગર્લ્સબર્ગ અને ઇલિનોઇસ જવાની ઈચ્છા છે એને એની પત્ની સાથે તો ત્યાં આગળ જવાની એને ટિકિટ મળી રહેશે એવું તે ચાર્લી જે છે એ વિચારે છે ઇન ધ યર એઈટ્ટીન નાઇન્ટી ફોર બરાબર છે અઢારસો ને ચોરાણું એટીન નાઇન્ટી ફોરના યરની આ વાત ચાલી રહી છે ત્યાં એ વર્ષની અંદર એને અમે આ જે ગમે ત્યાં જવાની યુએસની અંદર ગમે ત્યાં જવાની આ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પરથી ટિકિટ મળી રહેશે એન્ડ આઈ વોન્ટેડ ટુ ટિકટ્સ ટુ ગેલ્સબર્ગ એન્ડ ઇલિનોઇઝ બરાબર છે એને જો ક્યાં જવાની ઈચ્છા છે વિદ્યાર્થી મિત્રો એને ગર્લ્સબર્ગ અને ઇલીનુઈઝ જવાની ઈચ્છા છે હી વોન્ટ્સ ધેર વિથ ઇઝ વાઇફ સો હી વોન્ટસ બાય ટુ ટિકટ્સ હેવ યુ એવર બીન ધેર હવે એ આપણને પૂછે છે એ આશ કે ભાઈ તમે ક્યારેક ત્યાં ગયા છો ઇટ્સ અ વન્ડરફુલ ટાઉન સ્ટીલ વિથ બિગ ઓલ ફ્રેમ હાઉસીઝ હ્યુજ લોન્ડસ

કે એની જે બ્રાન્ચિસ હોય ને એ એક આપણા આપણે કેમ બે વૃક્ષની બ્રાન્ચિસ એક સાથે મળતી હોય તો એવી રીતે એની બ્રાન્ચ એકબીજા સાથે જોડાયેલી હોય છે એવું ત્યાં આગળ સુંદર દૃશ્યનું નિર્માણ થયું છે ધીસ કાઇન્ડ ઓફ બ્યુટિફુલ સીન્સ આર ક્રિએટેડ ઓવર ધેર એન્ડ ધ ધ ઓથર આસ્કર્સ કે કોઈ દિવસ ત્યાં ગયા છો એકચ્યુઅલી ચાર્લી પૂછે છે આપણને બરાબર ને And in 1894, summer evenings were twice as long and people set out people set out on their lawns. in nineteen eighty-four. Jo in nineteen eighty-four summer evenings રાઈટ સમર ઇવનિંગ્સ વેર ટ્વાઇસ એઝ લોંગ અત્યારની જે સમર ઇવનિંગ્સ હોય એની કરતાં એ આમ સમયમાં ઘણી લાંબી લાગે એન્ડ પીપલ સેટ આઉટ ઓન ધેર લોન્સ લોકો બહાર પોતાની જે લોન્સ છે ને પરસાળ ટાઈપ લોબી ટાઈપ ત્યાં આગળ બેસતા ધ મેન સ્મોકિંગ સિગાર્સ એન્ડ ટોકિંગ ક્વાટલી જે મેલ હોય સ્પેશિયલી મેલ યુઝ ટુ સ્મોક એન્ડ ધ યુઝ ટુ ટોક વિથ ઇચ અધર એકબીજા સાથે વાતો કરતા ધ વુમેન વેવિંગ પામ લિફ ફેન્સ પામ લિફ ફેન્સ આવે જે ખાસ કરીને હાથેથી હવા ખાવા માટેના ફેન્સ હોય છે એવું એવા પંખાઓ સ્ત્રીઓ યુઝ કરતી વિથ ધ ફાયરફ્લાયસ ઓલ અરાઉન્ડ ફાયરફ્લાઇઝ એટલે ઇટ્સ અ ઇટ્સ કાઇન્ડ ઓફ ઇન્સેક્ટ અને આજુબાજુ બધે ફાયરફ્લાયસ હોય એટલે એને ભગાડવા માટે પામ લીફના જે ફેન્સ હોય એ સ્ત્રીઓ એ પ્રકારના પંખાઓ નાખતી ઇન અ પીસફુલ વર્લ્ડ અને એ સમયે હજી જોવો વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ વોર નહોતા થયા એટલા માટે એ સમયગાળો જે હતો એ કેવો હતો ખૂબ જ શાંતિદાયક દુનિયાનો હતો બરાબર એ સમયમાં ખૂબ જ દુનિયામાં શાંતિ હતી ટુ બી બેક ધેર વિથ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર સ્ટીલ ટ્વેન્ટી યર્સ ઓફ વિચારો વિદ્યાર્થી મિત્રો હજી વીસ વર્ષની વાર હતી 1894, we are talking about 1894, and that time uh, no world war had took, had taken place, and uh, there were still 20 years uh, before the first world war, which was niwarati. and World War second over 40 years in the future. Uh, obviously, 20 plus 20, 40 years, Second World War, 40 years Nivarati. I wanted two tickets for that. અને અહીં મિસ્ટર ચાર્લી આપણે એ સમયની વાત કરી રહ્યા છે એટીન નાઇન્ટી ફોર અને એ સમયમાં એ કે આ એકચ્યુઅલી ટ્રાઈમ આ એકચ્યુઅલી જેને કહેવાય ને ટાઈમ ટ્રાવેલ અંગેની વાત છે કે જે આપણું મેઇન કેરેક્ટર છે એ બહુ જૂના સમયમાં ચાલ્યું જાય છે વિદ્યાર્થી મિત્રો એટલે એ એની વાઇફ સાથે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને જાય છે અને ત્યાંથી બે ટિકિટ ખોરીદે છે બરાબર તો હજી મિસ્ટર ચાર્લી હી વોન્ટેડ ટુ ટુ ટિકિટ્સ ફોર દેટ અને મિસ્ટર ચાર્લીને ક્યાં જવું હતું ગર્લ્સબર્ગમાં જવા માટે એને બે ટિકિટ ખરીદવી હતી નાવ સી વોટ હેપન્સ ઇટ્સ ટોટલી એન ઇમેજિનરી લેસન રાઇટ ટોટલી એન ઇમેજિનરી વર્ક ઓફ એન ઓથર Uh, the main character actually uh, goes back uh, very far far uh, and uh, he, he uh, narrates the whole incident. Now see what happens. The clerk figured the fare. Fare means padu, Ticket na paisa. Awe clerk e shum kariyo e eh, na paisa matlab ticket na paisa joya gania. He glanced at my fancy hat band.

मिस्टर शू कह ही सईड तेम कीधु कि आ कई पैसा नहीं श्रीमान मिस्टर मीन्स श्रीमान एंड इफ यू आर ट्राइंग टू स्कीन मी यू विल नॉट गेट वेरी फार स्किन देट मींस टू चीट कि इफ यू आर ट्राइंग टू चिट मी यू विल नॉट गेट वेरी फार तुम दूर तक नहीं जाओगे यू विल बी कॉट माइंड यू उसका कहने का मतलब ये है कि तने पकड़ी लेवा यू विल नॉट गेट अवे बराबर तू छटकी नहीं शक

જે બિલની જે સ્ટાઇલ હતી ધ મેથડ ઓફ ધ બિલ વોઝ ઓલ્ડ સ્ટાઇલ હાફ અગેન એઝ બિગ એઝ ધ મની વી યુઝ નાવ ડેઝ અને આપણે આજે જે પૈસાનો ઉપયોગ કરીએ છીએ એનાથી એ અડધા ભાગના પૈસા હતા હં હાફ અગેન એઝ બિગ એઝ ધ મની વી યુઝ નાવ ડેઝ સે ફોર ઇફ યુ યુઝ ટુ રૂપીઝ ઇટ વોઝ ઓનલી વન રૂપીઝ બરાબર એન્ડ ડિફરન્ટ લુકિંગ It is most important. Huh? How was the bill? How was the money? Uh, it was different looking. It was half. I turned away and got out last. May, sorry, got out fast. Uh, I turned away. I, I looked at the other side and got out fast. There is nothing nice about jail even in 1894. દેર ઇઝ નથિંગ નાઇસ અબાઉટ જેલ ઇવન ઇન નાઇન્ટીન સોરી એટીન નાઇન્ટી ફોર એ કહે છે જુઓ મિસ્ટ ચાર્લી એવું ડિસ્ક્રિપ્શન કરે છે કે જેલ તો જેલ જ હોય કાંઈ ઈવન ઇન એટીન નાઇન્ટી ફોરની જેલ હતી એ પણ કાંઈ ડિફરન્ટ ન હતી તે જેલ પણ જેલ જ કહેવાતી બરાબર છે એટલે ધ પર્સન હુ ગોટ ધ પનિશમેન્ટ ટુ યુ નો ટુ બી ઇન ધ જેલ તો એના માટે તો એ જેલ ઇ જેલ જ કહેવાય તો એવું કંઈક અહીંયા મિસ્ટર ચાર્લી અનુભવી રહ્યા છે નાવ સી વોટ હેપન્સ એન્ડ ધેટ વોઝ ધેટ ઓર હો ગયા આઈ લેફ્ટ ધ સેમ વે આઈ કેમ જેસે મેં આયા હતા વેસે મેં ચલા ગયા આઈ સપોઝ નેક્સ્ટ ડે ડ્યુરિંગ લંચ અવર આઈ ડ્રુ થ્રી હંડ્રેડ ડોલર્સ આઉટ ઓફ ધ બેંક

के ये जो चार्ली है उसने क्या किया कि मतलब कि मैंने बैंक में से कितने डॉलर्स निकाल लिए थ्री हंड्रेड डॉलर्स मैंने निकाल लिए नियर बाय ऑल वी हैड हमें हमारी पास जेटला था बराबर से नियरली सॉरी ये नियरली है नियरली दैट मींस ऑलमोस्ट हमारी पास जेटला था पैसा ये हमें उपाड़ी लीधा एंड बॉट ओल्ड स्टाइल करेंसी ओल्ड स्टाइल करंसी मतलब के समय की करेंसी समय चलन होट मीन्स करेंसी इन यूज ए समय की अम्म करंसी लई लीधी देट रियली वीड माय साइकॉट्रिस्ट फ्रेंड यू यू कैन बाय ओल्ड मनी एट ऑलमोस्ट एनी कॉइन डीलर्स कोइन डीलर्स वॉट इज धिस कॉइन डीलर द पर्सन हू इज एंगेज इन कोइन डीलिंग ધેટ ઇઝ કોલ્ડ કોઈન ડીલર્સ યુ કેન બાય ઓલ્ડ મની એટ ઓલમોસ્ટ એની કોઈન ડીલર્સ કે ભાઈ તમે કોઈ પણ કોઈન ડીલર્સને ત્યાં જાઓ ત્યાં આગળ તમને ઓલ્ડ મની તમે ખરીદી શકો છો મતલબ કે અત્યારના જે તમારી પાસે પૈસા હોય એ તમે એને આપો એટલે એ તમને ઓલ્ડ મની આપે બટ યુ હેવ ટુ પે અ પ્રીમિયમ પણ એની માટે તમારે પ્રીમિયમ આપવું પડે My three hundred dollars bought less than two hundred in old style bills. પ્રીમિયમ જે છે એ એક જાતની ફીસ છે બરાબર એટલે તમારે એને પ્રીમિયમ આપવું પડે એટલે એનાથી શું થાય કે તમારું જે અસલ મૂળ રકમ હોય તે ઘટી જાય એટલે કે જો અહીંયા મિસ્ટર ચાર્લી સાથે પણ એવું જ થાય છે કે માય થ્રી હંડ્રેડ ડોલર્સ બોટ લેસ દેન ટુ હંડ્રેડ ઇન ઓલ્ડ સ્ટાઇલ બિલ્સ કે જૂની સ્ટાઇલના જે બિલ હતા એમાં હું ત્રણસો ડોલર આપું તો એની કિંમત એકચ્યુલી બસો ડોલરથી પણ ઓછી થાય બટ આઈ

So now see uh, what happens in 1894. Chan, uh, eggs were 13 cents a dozen in 1894. 1894, ma to eggs ni kima 13 cents a thi. But I have never again found. ધ કોરિડોર દેટ લીડ્સ ટુ ધ થર્ડ લેવલ એટ ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ઓલ ધો આઈ હેવ ટ્રાયડ ઓફન ઇનફ હવે જો એ પાછો આવે છે મૂળ વાત પર કે પછી તો મેં આઈ હેવ નેવર ફાઉન્ડ આઈ હેવ નેવર સીન કે કોઈ દિવસ જોઈ નથી ધ કોરિડોર કે એ પહેલી વખતે મતલબ કે આ જે એની સાથે પ્રસંગ બન્યો અને જે કોરિડોરમાંથી જે પેસેજમાંથી તે થર્ડ લેવલમાં જઈ ચૂક્યો જઈ ચડ્યો હતો એ કોરિડોર કે પછી મેં ક્યારેય જોયું નથી ઓલ ધો આઈ હેવ ટ્રાયડ ઓફ એન ઇનફ જોકે મેં ઘણી વખત કોશિશ કરી હતી કે હું શોધું એ થર્ડ લેવલ ક્યાં છે તે હું શોધું પણ કોઈ દિવસ પછી મળ્યું નહીં લુસા વોઝ પ્રિટી વોરિડ વેન આઈ ટોલ્ડ હર ઓલ ધીઝ એન્ડ ડી વોન્ટ મી ટુ લુક ફોર ધ થર્ડ લેવલ એની મોર એન્ડ આફ્ટર અવા વાઇલ આઈ સ્ટોપ આઈ સ્ટોપ આઈ વેન્ટ બેક ટુ માય સ્ટેમ્પ્સ જો એણે ઘણી વખત ટ્રાય કરી મિત્રો થર્ડ લેવલ શોધવાની પણ પછી એને ક્યારેય એ થર્ડ લેવલ મળતું નથી પેલું બીજું કે જ્યારે વેન હી ટેલ્સ અબાઉટ ધીઝ ટુ હિઝ વાઇફ લુસા હવે લુઇઝા જે લુઇસા જે છે એ લુઈઝા કેવી બની ગઈ વરિડ બની ગઈ એટલે કે શી સ્ટાર્ટેડ બીકમિંગ એન્સ કે એને પણ ચિંતા થવા લાગી એન્ડ ડીડન્ટ વોન્ટ મી ટુ લુક ફોર ધ થર્ડ લેવલ એનિમોર અને એ પણ ક્યારેય એવું નહોતું ઈચ્છ નહોતી ઈચ્છતી કે હું થર્ડ લેવલ તરફ જહાવ પાછો બરાબર ને હું થર્ડ લેવલને શોધું એન્ડ આફ્ટર વાઇલ આઈ સ્ટોપ અને પછી થોડોક સમય પછી આફ્ટર વાઇલ ધેટ મીન્સ આફ્ટર સમટાઈમ આઈ સ્ટોપ મતલબ હું અટકી ગયો કે ઓકે હવે થર્ડ લેવલ જેવું કાંઈ હોય કે ન હોય મારે કંઈ શોધવું નથી I went back to my stamps and any stamp collection. No, ni hobby hati. You know, he used to collect stamps just like his grandfather, as he told us earlier. So, he went back to his uh, collecting uh, stamps. But now we are both looking every weekend because now we have.

કે હજી પણ ત્યાં થર્ડ લેવલ જેવું કંઈક છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીં લુઈસા જે છે એ અને એની એનો હસબન્ડ મિસ્ટર ચાર્લી એ દર વીકેન્ડે ત્યાં જતા ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશને જવા લાગી ગયા અને એ લોકોને પણ એવું થયું કે ભાઈ અહીંયા કંઈક થર્ડ લેવલ જેવું છે તો આપણે શોધીએ અને જાણીએ શું છે એકચ્યુલી નાવ હવે મિસ્ટર સેમની વાત આવશે વિદ્યાર્થી મિત્રો માય ફ્રેન્ડ Sam Weiner, uh, my friend Sam Weiner, that is the main uh, uh, name, you know, that is the name of the third character, Sam. Uh, Sam is a psychiatrist by profession and he has already been mentioned in this lesson. His full name is Sam Weiner, uh, disappeared. હવે આવું બધું ચાલતું હતું એ અને એની પત્ની દર વીકેન્ડે જાય અને થર્ડ લેવલ શોધવાની ટ્રાય કરે થોડોક સમય તો એને એમ થયું કે આવું કાંઈ નહીં હોય પછી એ બંનેને લાગ્યું કે આવું કાંઈક છે એટલે બંને ત્યાં જવા લાગ્યા હવે એ સમય દરમિયાન આપણા જે મેઇન કેરેક્ટર છે મિસ્ટર ચાર્લી એનો જે ફ્રેન્ડ જે છે સેમ એ ડિસપિયડ થઈ ગયો દેખાતો બંધ થઈ ગયો નો બડી ન્યૂ વેર બટ આઈ આઈ સોર્ટ ઓફ સસ્પેક્ટેડ

કારણ કે સેમ જે હતો ને એ સેમ કેવો હતો સિટી બોય હતો શહેરી છોકરો અને હું એને વાતો કહેતો ગેલ્સબર્ગ વિશે બરાબર હવે ગેલ્સબર્ગ વિશેની શું વાતો કહેતા આપણા મિસ્ટર ચાર્લી કે ભાઈ હું ગેલ્સબર્ગની અંદર શાળાએ ગયેલો ત્યાં આગળ હું ભણેલો એની ઓલવેઝ સેડી લાઈક ધ સાઉન્ડ ઓફ ધ પ્લેસ અને એ હંમેશા એવું કહેતો કે એને તો એ સમય જે હતો એ સ્થળ જે હતું એ રિયલી લવડ ધ સાઉન્ડ ઓફ ધ પ્લેસ એન્ડ ધેટ ઇઝ વેર હી ઇઝ ઓલ રાઇટ ઇન એટીન નાઇન્ટી ફોર બોલો હવે એનો મિત્ર એટીન નાઇન્ટી ફોરના સમયમાં જ ચાલ્યો જાય છે જુઓ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ એણે આખું ઇન્સિડન્ટ જે હતું આ આખું ઇન્સિડન્ટ એના મિત્રને નરેટ કરેલો પછી એની વાઈફને એની વાઈફ ચિંતિત બની ગઈ બંને સ્ટોપ કરી દીધું ઓકે કે ભાઈ એના વિશે વાત નહીં કરવાની પછી થોડાક સમય પછી પાછું બંને શરૂ કર્યું કે આવું કંઈક છે ખરા થર્ડ લેવલ જેવું આપણે ત્યાં જઈને શોધીએ પણ એ સમય દરમિયાન એનો જે મિત્ર છે સેમ એ દેખાતો બંધ થઈ ગયો અને ચાર્લીને એવી શંકા જાય છે કે એ કદાચ ગેલ્સબર્ગમાં જ ગયો હશે કારણ કે એ સ્થળ વિશે હું એને ઘણી વખત કહેતો કે ભાઈ હું ત્યાં ભણેલો છું એણે પણ મને કહેલું કે એને એ સ્થળની જે સાઉન્ડ હતો એ ખૂબ જ ગમતો તો એ કે એ પણ કદાચ એટીન નાઇન્ટી ફોરના ગેલ્સબર્ગમાં જઈ ચૂક્યો છે બિકોઝ વન નાઇટ ફિંગ વિથ માય સ્ટેમ્પ કલેક્શન આઈ ફાઉન્ડ વેલ યુ નો વોટ અ ફર્સ્ટ ડે કવર ઈઝ જો અહીંયા વચ્ચેથી એક વાત લઈ લે છે એ આપણને કહે છે એક દિવસ જ્યારે સ્ટેમ્પ કલેક્શન ને યુ નો હિ વોઝ લુકિંગ ફોર સ્ટેમ્પ કલેક્શન એમાં એ કંઈક શોધી રહ્યો હતો ફસિંગ ફસિંગ વિથ તો એમાં એને એ એ વાત આગળ કહેતા પહેલાં એ આપણને કહેવા માંગે છે કે ભાઈ ડુ યુ નો વોટ અ ફર્સ્ટ ડે કવર ઇઝ અહીંયાથી એ આખો થોડોક વિષય બદલી નાખે છે કે ઓકે હું સ્ટેમ્પ કલેક્શનમાં આઈ વોઝ ગ્રોપિંગ ઇન સ્ટેમ્પ કલેક્શન બટ યસ બિફોર દેટ આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે ડુ યુ નો વોટ અ સ્ટેમ્પ સોરી વોટ અ ફર્સ્ટ ડે કવર ઇઝ કે શું છે આ ફર્સ્ટ ડે કવર તો એ આપણને સમજાવે છે હવે વેન આ ન્યૂ સ્ટેમ્પ ઇઝ ઇસ ઇશ્યુડ શું કહે છે વિથ સ્ટુડન્ટ્સ

ટુ ધેમ સેલ્સ ઓન ધ વેરી ફર્સ્ટ ડે ઓફ સેલ હવે એ ટિકિટ બહાર પડે નવો નવી ટિકિટ ઇસ્યુ થાય એટલે એ લોકો શું કરી એને ખરીદી લે પછી એ જે એન્ડવેલપની અંદર એ લોકો નાખી દે બરાબર ટિકટને ઉપર એન્યુઅલપની અંદર તો કાંઈ ન હોય ઉપર ટિકિટ એ લોકો ચોંટાડી દે પછી એ લોકો એને મેઇલ કરી દે અને પોતાને જ મેઇલ કર્યો ટુ ધેમ સેલ્સ એ લોકો એને પોતાને જ મેઇલ કરે ઓન ધ વેરી ફર્સ્ટ ડે ઓફ ધ સેલ એન્ડ ધ પોસ્ટમાર્ક પ્રૂવ ધ ડેટ અને પોસ્ટમાર્ક જે હોય ઉપર એ શું કરે છે ડેટ સાબિત કરી દે કયો કે આ જ ડેટે આ સ્ટેમ્પ બહાર પડેલું ધ એનવેલપ ઇઝ કોલ્ડ અ ફર્સ્ટ ડે કવર હકીકતમાં એની અંદર કાંઈ ન હોય એ માત્ર ટિકિટ માટે જ એ લોકો ખરીદતા હોય અને એને પોતાને જ એ લોકો ખાલી એનવેલપ મેઇલ કરી દે પછી એને એ લોકો ખોલે નહીં એને શું કરે એ લોકો જે બાયર હોય ને ટિકટ બાયર્સ એ લોકો એને પોતાની પાસે જ એક યાદી સ્વરૂપે રાખે અને એને કહેવાય ફર્સ્ટ ડે કવર બરાબર ધેટ ઇઝ કોલ્ડ અ ફર્સ્ટ ડે કવર યાદ રાખજો સ્ટુડન્ટ્સ ઇટ કેન બી આસ્ડ ઇન એક્ઝામ ધે આર નેવર ઓપન અને આવી જે યુ નો આવા જે એનવેલપ્સ હોય છે એ દે દે ડૂ નેવર ઓપન સચ એનવેલઅપ્સ એ લોકો એને કોઈ દિવસ ખોલે નહીં અને પોતાની પાસે જ રાખે તો આજે આખી યુ નો ધીસ હોલ પ્રોસેસ ઇઝ કોલ્ડ અ ફસ્ટ ડે કવર યુ મસ્ટ પુટ બ્લેન્ક પેપર ઇન ધ envelope સોરી યુ જસ્ટ યુ જસ્ટ પુટ બ્લેન્ક પેપર ઇન ધ envelope તમે માત્ર શું કરો છો એ ની અંદર તમે મીન્સ ટિકટ બાયર એ લોકો ની અંદર માત્ર બ્લેન્ક પેપર જ રાખે એટલે હવે એ બ્લેન્ક પેપર કાઢીને વાંચવાનો તો કોઈ અર્થ છે નહીં એટલા માટે એ એનવેલપ્સ જે છે ધે આર નેવર ઓપન્ડ ધેટ નાઇટ अमंग माइलडेस्ट फर्स्ट डे कवर जो ही हेज़ गॉट मेनी सच फर्स्ट डे कवर्स हाँ ही हेज़ गॉट दिस हैबिट ऑफ कलेक्टिंग स्टेम्प्स सो ही हेज़ गॉट मेनी सच फर्स्ट डे कवर्स आई फाउंड वन डेट शुडंट हैव बीन धेर हमें ये रात्रिए जय मिस्टर चार्ली फसिंग विथ स्टेम्प कलेक्शन एट्ले कि बड़ी टिकटों ने जो ખોલીને મતલબ એને ફંફોસી રહ્યા હતા ત્યારે એને એક એવી ટિકિટ મળે છે કે જે ત્યાં ન હોવું જોઈએ એના જે ફર્સ્ટ ડે કવર્સ હતા ને એમાંથી એને એક એવું કવર મળે છે જે હકીકતમાં વિચ શુડ નોટ હેવ બીન ધેર બટ ધેર ઇટ વોઝ યસ પણ એ ત્યાં હતું ઇટ વોઝ ધેર બિકોઝ સમવન હેડ મેઇલ્ડ ઇટ ટુ માય ગ્રાન્ડ ફાધર એટ હિઝ હોમ ઇન ગેલ્સબર્ગ દેટ ઇઝ વોટ ધ એડ્રેસ ઓન ધ એન્ડ વેલપ સાઈડ હવે એ હકીકતમાં જે ફર્સ્ટ ડે કવર હતું એ ત્યાં ન હોવું જોઈએ ચાર લે એવું કહે છે પણ એ ત્યાં હતું અને એ જે હતું ને ઇટ વોઝ ધેર બીકોઝ સમન હેડ મેઇલ્ડ ઇટ ટુ માય ગ્રાન્ડ ફાધર કોઈ કે એ મારા ગ્રાન્ડ ફાધરને મેઇલ કરેલું એ ફર્સ્ટ ડે કવર એટલા માટે તે ત્યાં હતું અને એના ગ્રાન્ડ ફાધરનું ઘર ક્યાં હતું સ્ટુડન્ટ્સ વેર ડીડ હિઝ ગ્રાન્ડ ફાધર યુઝ ટુ લીવ હિઝ ગ્રાન્ડ ફાધર યુઝ ટુ લીવ ઇન ગેલ્સબર્ગ ધેટ ઇઝ વોટ ધ એડ્રેસ ઓન ધ એનવેલપ સઈડ એનવેલપની ઉપર જે એડ્રેસ લખેલું હતું તે તે જ બતાવતું હતું કે આ તો ગેલ્સબર્ગનું એડ્રેસ છે કે જ્યાં મારા ગ્રાન્ડ રહેતા હતા અને મારા ગ્રાન્ડફાધર જ્યારે ટિકિટ કલેક્શન કરતા હતા એ સમયે એને કો ક્યાં મોકલેલું છે એન્ડ ઇટ હેડ બીન ધેર સિન્સ જુલાઈ એટીન એટી એટીન નાઇન્ટી ફોર હા જુઓ અને સિન્સ હાવ Uh, you know uh, how long it had been there? It had been there since July 18, 1894. Uh, Bolo July 18, 1894 ni date thi etya hatu. jo students, this uh, date and year must be remembered by you because this will be asked in exam. So now what happens? See the postmark.

હવે આ જે સ્ટેમ્પ હતી મતલબ આ જે ટિકટ હતું ને એ કેટલા કેવી હતી સિક્સ સેન્ટની હતી એની એની કિંમત છે દેટ ઇઝ ધ પ્રાઇસ નો જેમ ટુ રૂપીસની ટિકિટ આવતી પહેલાં ફાઇવ રૂપીસની ટિકિટ આવતી એમ આ તો બહુ ઓલ્ડ ટિકિટ હતી એટલે કેટલા રૂપીસની હતી વિથ સ્ટુડન્ટ્સ ઇટ વોઝ સિક્સ સેન્ટ ડલ બ્રાઉન એનો કલર કેવો હતો ડલ બ્રાઉન હતો વિથ અ પિક્ચર of president garfield garfield yes he was the presidency during 1894 who was the president uh, of gelsberg garfield yes he, he was the president of uh, uh, us maybe and especially uh, gelsberg uh, naturally when the envelope came to ટુ ગ્રાન્ડ ડેડ ઇન ધ મેઇલ ઇટ વેન્ટ રાઇટ ઇન ટુ હિઝ કલેક્શન એન્ડ સ્ટેડ દેર ટીલ આઈ ટુ કિટ આઉટ એન્ડ ઓપન ઇટ તો નેચરલી હવે એને કોઈકે મોકલું હતું બરાબર છે એના ગ્રાન્ડ ડેડને કોઈકે મોકલ્યું હતું તો સ્વાભાવિક રીતે જ તે ટિકિટ ત્યાં જ પડી રહી હોય અને ત્યારથી ચાલી આવતી હોય મતલબ ત્યાં જ પડી રહ્યું હોય કોઈના હાથમાં ન આવ્યું હોય અને સિન્સ ચાર્લીઝ એન્ગેજ ઇન ટુ સ્ટેમ્પ કલેક્ટિંગ તો આ ટિકિટ એના હાથમાં આવી બરાબર છે ત્યાં સુધી એ કલેક્શનમાં જતી રહી હોય એના જે ગ્રાન્ડ ફાધર હતા એને અલગ અલગ પ્રકારની ટિકિટો ભેગી કરેલી ને સ્ટુડન્ટ એને ફર્સ્ટ ડે કવર પણ ભેગા કરેલા તો એ કલેક્શનમાં એ ટિકિટ જતી રહી હોય અને ત્યારથી એ ટિકિટ ત્યાંની ત્યાં જ પડી રહી હોય અને આજે મારા હાથમાં આવી હોય એવું બની શકે એમ એન્ડ ટી લાઈટ ટુ કીટ આઉટ એન્ડ ઓપન ડિટ મતલબ કે જ્યાં સુધી મેં એને કાઢી બહાર અને ખોલી ત્યાં સુધી બની શકે કે તે એ કલેક્શનમાં જ પડી રહી હોય પણ યસ સમય કયો હતો એટીન નાઇન્ટી ફોરનો ધ પેપર ઇન સાઇડ વોઝન્ટ બ્લેન્ક ઇટ રેડ જો એમાં કંઈક લખેલું હતું સમથિંગ વોઝ રિટર્ન ઇન ધેટ પેપર એન્ડ નાવ What was uh, written in that paper? That is what we are going to read now. Uh, so, what was uh, written on it, students? See, on the right side, what is there? Uh, 941 Willard Street, uh, Galesburg, Illinois, July 18, 1894. This is the address, right? This is the address.

મારે માનવું જ પડે કે પહેલાં મારી ઈચ્છા હતી કે તું સાચો હો અને ધેન આઈ ગોટ ટુ બિલિવિંગ યુ આર રાઇટ અને પછી મારે માનવું પડે કે તું સાચો છો તું તું સાચો હતો એન્ડ ચાર્લી ઇટ્સ ટ્રુ યસ કે ચાર્લી આ એક સાચી વાત છે આઈ ફાઉન્ડ ધ થર્ડ લેવલ જો આજે લેટર છે મે બી આઈ થિંક હિઝ ફ્રેન્ડ ઇઝ રાઇટિંગ ટુ હિમ કે યસ ચાર્લી તું સાચો છો આઈ ફાઉન્ડ ધ થર્ડ લેવલ મને ત્રીજું લેવલ મળી ગયું છે આઈ હેવ બીન હિયર ટુ વીક્સ એન્ડ નાઇટ નાવ ડાઉન ધ સ્ટ્રીટ એટ ધ ડેલીઝ સમન ઇઝ પ્લેઇંગ અ પિયાનો એન્ડ દે આર રોલ આઉટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ સિંગિંગ સીંગ નેલી હોમ સી Uh yes this letter has been written by his friend Sam okay i found the third level આઈ હેવ બીન હિયર ટુ વીક્સ જુઓ બે અઠવાડિયાથી સ્ટુડન્ટ એ એમ કહે છે કે હું અહીંયા બે અઠવાડિયાથી છું એટલે એનો મતલબ એમ થયો કે હવે એનો જે ફ્રેન્ડ જે છે હિઝ ફ્રેન્ડ સેમ હેઝ સ્ટોપ અપિયરિંગ રાઇટ એ દેખાતો બંધ થઈ ગયો હતો એટલે અને આ એમ કહે છે લેટરની અંદર કે હું અહીંયા બે અઠવાડિયાથી છું અને સ્ટ્રીટમાં તે જે પ્રમાણે વર્ણન કર્યું હતું એટ ધ ડેલિસ સમવન ઇઝ પ્લેઈંગ અ પિયાનો કોઈક પિયાનો વગાડી રહ્યું છે દે આર ઓલ આઉટ ઓન ધ ફ્રન્ટ પોર્ટ સિંગિંગ સોંગ ગાઈ રહ્યા છે એન્ડ આઈ એમ ઇન્વાઇટેડ ઓવર ફોર લેમોનેડ બરાબર છે અને મને આ લેમોનેડ માટે એ લોકો ઇન્વાઇટ કરે છે કમોન બેક ચાર્લી એન્ડ લુઈસા એ કે ચાલો એ કે તમે પણ આવો એ કે આ પાછળનો સમય છે જુઓ એવું બતાવે છે હવે આપણને સ્ટુડન્ટ્સ કે એનો જે મિત્ર જે છે સેમ એ હકીકતમાં ટાઈમ ટ્રાવેલ કરી ચૂક્યો છે એ એ સમયમાં જતો રહ્યો છે અને એણે એવું કંઈક લેટર એ સમયમાં એના ગ્રાન્ડ ફાધરને લખેલો એવું કંઈક એ બતાવે છે જો આયા કીપ લુકિંગ ટીલ યુ ફાઇન્ડ ધ થર્ડ લેવલ શું કહે છે હવે તો મિસ્ટર સેમ જ કહે છે એને મિસ્ટર સેમ કહે છે જુઓ કે કીપ લુકિંગ બરાબર શું કહે છે કીપ લુકિંગ ટીલ યુ ફાઇન્ડ ધ થર્ડ લેવલ જ્યાં સુધી તમને કે થર્ડ લેવલ મળી ન જાય ત્યાં સુધી તમે પણ શોધી રાખો ઇટ ઇઝ વર્થ ઇટ બિલીવ મી ઇટ ઇઝ વર્થ ઇટ કે નહીં ખરેખર કે શોધવા જેવું છે યુ નો ધ મૂવી ઇઝ વર્થ વોચિંગ દેટ મીન્સ ફિલ્મ જોવા જેવી છે ધ ટી ઇઝ વર્થ ડ્રિંકિંગ મતલબ ચા પીવા જેવી છે તો ધ પ્લેસ ઇઝ વર્થ લુકિંગ ફોર ઓર ધ પ્લેસ ઇઝ વર્થ ફાઇન્ડિંગ એટલે કે સ્થળ શોધવા જેવું છે આ બહુ સરસ જગ્યા છે એ કે આવી જુઓ કંઈક નોટ એમાં લખેલી છે ફર્સ્ટ ડે કવરમાં ધી નોટ ઇઝ સાઇન સેમ જોયું એના મિત્રની સહી પણ છે જુઓ એટ સ્ટેમ્પ એન્ડ કોઈન સ્ટોર આઈ ગો ટુ આઈ ફાઉન્ડ આઉટ ધેટ સેમ બોટ એટ હંડ્રેડ ડોલર્સ વર્થ ઓફ ઓલ્ડ સ્ટાઇલ કરન્સી પછી શું થાય છે જુઓ મિસ્ટર તે સ્ટેમ્પ અને કોઈન સ્ટોર જ્યાં હોય ને ત્યાં એ જાય છે જુઓ સ્ટુડન્ટ્સ અને ત્યાં આગળ એને એવું જાણવા મળે છે આઈ ફાઉન્ડ આઉટ ધેટ સેમ બોટ એઇટ હંડ્રેડ ડોલર્સ સેમે જે છે એઇટ હંડ્રેડ ડોલર્સ ખરીદી લીધા હતા અને એ પણ કેવા હતા વર્થ ઓફ ઓલ્ડ સ્ટાઇલ કરન્સી એઇટ હંડ્રેડ ડોલર્સના એણે એ જે ઓલ્ડ સ્ટાઇલ કરન્સી હતી ને જૂના જમાનાની ચલણ જૂના જૂના જમાનાનું ચલણ એ એણે ખરીદી લીધું હતું ધેટ આઉટ ટુ સેટ હિમ અપ ઇન અ નાઇસ લિટલ હે ફીડ એન્ડ ગ્રેઇન બિઝનેસ અને એ એટ ડોલર્સ એઇટ હંડ્રેડ ડોલર્સનું હકીકતમાં એને શું કરવાનું હતું ધેટ આઉટ ટુ સેટ હિમ અપ ઇન અ નાઇસ લિટલ હે ફીડ

હંમેશા તો જુઓ કે ભાઈ આ બિઝનેસ જે છે તે કરી શકે એમ છે બરાબર એન્ડ હી સટેનલી કાંટ ગો બેક ટુ હિઝ ઓલ્ડ બિઝનેસ અને એ હકીકતમાં એના જૂના બિઝનેસ તરફ જઈ શકે એમ ન હતો એ બિઝનેસ કરી શકે તેમ હતો પરંતુ આ એનો જૂનો બિઝનેસ હતો અને એ કરી શકે તેમ ન હતો નોટ ઇન ગેલ્સ બર ગીલી નોઇસ ઇન એટીન નાઇન્ટી ફોર હી

બરાબર અને એ એનો જે ઓલ્ડ બિઝનેસ હતો તેના તરફ જઈ શકે તેમ ન હતો નોટ ઇન ગેલ્સબર્ગ ગિલિનોઇઝ ઇન એટીન નાઇન્ટી ફોર ખાસ કરીને આ સમયમાં તો એ જઈ શકે તેમ ન હતો ઇઝ ઓલ્ડ બિઝનેસ વાય સેમ વોઝ માય સાયકેટ્રીસ્ટ એ એનો જૂનો બિઝનેસ છે કેમ કેમ સાયકેટ્રિસ્ટ હતો ને સેમ તો મારો સાયકેટ્રિસ્ટ હતો સો સ્ટુડન્ટ્સ હિયર કમ્સ ધ એન્ડ ઓફ ધીસ uh first lesson the third level right it is actually to some extent we can say it's very boring lesson but don't worry you have to go through this lesson still uh, one or two more times then only i think uh, this lesson you all will be able to understand okay so now here on the screen right now you can see the question. See the first question Do you think that the third level was a medium of escape for Charlie? Why? Right. What do you infer from Sam's letter to Charlie? See, students, uh, these questions uh, should be written by you in your fair book. Listen to me. Uh? I am repeating these questions. All these questions, I think, I am saying all these questions should be written in your fair book. Okay, in your fair book, right? And uh, whichever questions you cannot write uh, yourself, you can take the help of reference book. But uh,

So, you are to write all these questions uh, in your fair book. You can take the help of reference book. And with good handwriting, all these questions should be written. Okay. When we meet, I will check your fair book. So, and uh, this is my request to all. Uh, if you have time, watch jo lesson. This is very boring. આ લેસન આઈ આઈ એડમિટ હિસ ઇઝ વેરી બોરિંગ લેસન બટ યુ નો ઇટ બીંગ ઇન આર પોર્શન ઇટ બીઇંગ ઇન આર ટેક્સ્ટ બુક વી હેવ ટુ ગો થ્રુ ઇટ રાઇટ બિકોઝ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ લેસન વીલ બી આસ્ડ ઇન એક્ઝામ સો લાઈક ઇટ ઓર નોટ વી હેવ ટુ પ્રિપેર ધીસ લેસન રાઈટ તો ગમે કે ન ગમે બરાબર છે સ્ટુડન્ટ થોડુંક બોરિંગ છે પણ તમારે વાંચવાનું છે તમને જ્યારે સમય મળે ત્યારે એક વખત વાંચી જજો હજી પણ કાંઈ ડિફિકલ્ટી પડે તો યુ કેન થિંક ઓવર ઇટ ઓર યુ કેન આસ્ક મી રાઈટ પણ સમજવાની ટ્રાય કરજો કેમ કે આમાં જે છે ને એ ઇમેજિનેશન છે ઓનલી નથિંગ ઇઝ રિયાલિટી હા કે ભાઈ આપણું જે મેઇન કેરેક્ટર છે મિસ્ટર ચાર્લી એ જૂના સમયમાં જતા રહે છે તો એનો મિત્ર એને એમ કહે છે કે તું રિયાલિટીમાંથી ભાગી રહ્યો છો આ એક તારો શોખ છે ચાર્લી કહે છે આ મારો શોખ નથી કે બરાબર અને એવું નથી કે લોકોનો જે શોખ હોય એ એ લોકો વાસ્તવિકતાથી દૂર જવા માટે કરતા હોય એમ તો એના દાદાને ગ્રાન્ડફાધરને સ્ટેમ્પ કલેક્શનનો શોખ હતો તો એ એવું ન કહી શકાય કે એ ત્યાંથી મતલબ રિયાલિટીથી ભાગતા હતા એટલે આવી બધી જે યુ નો આર્ગ્યુમેન્ટ્સ એન્ડ અંતે એનો જ મિત્ર મિસ્ટર સેમ રાઈટ એનો જ મિત્ર મિસ્ટર સેમ એ સમયમાં જતો રહે છે અને પછી ત્યાંથી એ સમયમાં જઈને પોતે એવું પત્ર લખે છે બરાબર એટલે હકીકતમાં ફર્સ્ટ ડે કવરના જે કલેક્શન હોય છે એના ગ્રાન્ડ ફાધરના તો એ એક વખતે મિસ્ટર ચાર્લી જોતા હોય છે તો એમાંથી એને લેટર હાથ આવી જાય છે મતલબ એક ક કવર હાથ આવી જાય છે અને એમાં એન્વેલઅપની અંદર એક લે મતલબ લખેલું હોય છે અને એ જે હોય એ આપણે હમણાં જોયો તે એક લેટર હતો અને એમાં પાછું સાઇનિંગ કોનું હતું સિગ્નેચર કોની હતી સ્ટુડન્ટ મિસ્ટર સામની બરાબર તો આવું કંઈક આમ થોડુંક એવું કહી શકાય કે ભાઈ ઇટ વોન્ડર્સ એઇમલેસલી હાફ વે ઓર થ્રુઆઉટ ધ લેસન ઈટ વોન્ડર્સ એઇમલેસલી આપણને કંઈક ને કાંઈક એ ભટકાવી રાખીએ છીએ બરાબર થોડીક વાર આ સમયમાં આવી જાય પ્રેઝન્ટ ટાઈમમાં તો થોડીક વાર પાછું એટીન નાઇન્ટી ફોરના સમયમાં જતો રહે તો આવું કંઈક આ લેસન છે પણ આપણે જોવાનું છે આપણે વાંચવાનું છે રાઈટ હવે હોમવર્કની અંદર સ્ટુડન્ટ્સ આમે તમને ક્વેશ્ચન આપ્યા બરાબર છે બધા જ તમારે ફેરબુકની અંદર એક વખત લખવાના છે વિથ ગુડ હેન્ડ રાઇટિંગ હવે નાઉ ઇન નેક્સ્ટ લેક્ચર દેટ વીલ બી અવર થર્ડ લેક્ચર રાઇટ ઇન ધ થર્ડ ઇન ધ થર્ડ લેક્ચર વી વિલ સ્ટાર્ટ અવર સેકન્ડ લેસન ઓકે સો આઈ હોપ યુ ઓલ વીલ બી કોઓપરેટિવ એન્ડ વીલ બી પ્રિપેડ टू रीड और टू टू यू नो गो थ्रू दैट सेकंड लैसन दैट वी वील स्टार्ट इन अवर थर्ड लैक्चर ओके तो अँ आप लैक्चर पूरा कर रहा है विथ धीस वी आर कंक्लूडिंग अवर लैक्चर एंड आई होप यू ऑल हैव गॉट होमवर्क राइट ओके थैंक यू